પોરબંદરની નિર્મા ફેક્ટરીના પ્રોસેસ પ્લાન્ટમાં બીજા માળેથી પહેલા માળે પડી જતા એન્જિનિયરનું મોત નિપજ્યું છે. મૃતકના પિતા અને આરટીઆઈ એક્ટિવિસ્ટે ફેક્ટરી સામે કામદારોની સુરક્ષાને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે. મૂળ જેતપુરના નવાગઢમાં રહેતા તથા છેલ્લા 2 વર્ષથી પોરબંદરની નિર્મા ગ્રુપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરી ખાતે ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર ખાતે ફરજ બજાવતા 35 વર્ષના દીપલ વિઠ્ઠલભાઈ ખાચરિયા આજે બપોરે પ્રોસેસ પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. ત્યારે બીજા માળે તેઓ ઇન્સ્પેક્શન માટે ગયા ત્યારે તેથી પહેલા માળ પર પડી જતા ગંભીર ઇજાઓ થઈ હતી. આથી સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં થોડા સમયની સારવાર બાદ તેઓનું મોત નિપજ્યું હતું. આથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યાં મીડિયા સમક્ષ તેના પિતા વિઠ્ઠલભાઈ ગોરધનભાઈ ખાચરિયાએ કંપનીમાં કામદારોની સુરક્ષા અને સેફ્ટીના સાધનો અંગે આક્ષેપ કર્યા હતા. દીપલ અગાઉ આ ફેક્ટરીમાં 7-8 વર્ષ ફરજ બજાવ્યા બાદ 3 વર્ષ રિલાયન્સમાં ફરજ બજાવતો હતો. ત્યારબાદ ફરી છેલ્લા 2 વર્ષથી આ ફેક્ટરી ખાતે ફરજ બજાવતો હોવાનું જાણવા મળે છે. 2 બહેનોના એકના એક ભાઈ દીપલના અવસાનથી તેની 9 માસની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પિતાએ પોલીસને પ્રાથમિક નિવેદનમાં એવું જાહેર કર્યું હતું કે દીપલનું અકસ્માતે ઊંચાઈ પરથી પડી જવાથી મોત થયું છે, ત્યારે સાચી હકીકત પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે. એડવોકેટ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓળેદરાએ મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કેમિકલ્સ એટલે કે નિર્મા કંપનીમાં કામ કરતા યુવાન ઇજનેર દીપલભાઈ વિઠ્ઠલભાઈ ખાચરિયાનું સેફ્ટી વિભાગની ભયંકર બેદરકારીથી અકસ્માત થતાં ઊંચાઈ ઉપરથી પડી જતા મોત થયું છે. આ કંપનીમાં સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં નથી, આથી વારંવાર અકસ્માતો થતા હોય છે અને માનવ મૃત્યુના બનાવ બનતા હોય છે. ત્યારે કંપની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 304 મુજબ મનુષ્યવધનો ગુનો નોંધવો જોઈએ અને મૃતકના પરિવારને તાત્કાલિક ₹25 લાખની સહાય નિર્મા કંપની દ્વારા આપવી જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે કંપની જરૂરી નિયમોનું પાલન કરતી નથી, જેથી વારંવાર અકસ્માતોના બનાવો બનવા પામે છે. તેમાં મુખ્યત્વે સલામતી સેફ્ટી વિભાગની ભયંકર બેદરકારીથી માનવ મૃત્યુ દર વર્ષે થાય છે, ત્યારે કંપનીના જવાબદારો સામે પણ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. અકસ્માત અંગે જાણ થતાં મીડિયા દ્વારા અકસ્માતની વિગતો જાણવા કંપનીના મુખ્ય અધિકારી અદ્રોજા તથા એચઆર પ્રકાશ પટેલનો મોબાઈલ પર વારંવાર સંપર્ક કરવા છતાં તેઓએ ફોન રિસીવ કરવાની તસ્દી લીધી ન હતી. તેમજ એક પણ જવાબદાર અધિકારી હોસ્પિટલ ખાતે પણ દોકાયો ન હતો. માત્ર મૃતકના સાથી કર્મચારીઓ જ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મૃતકના પિતાને સધિયારો આપી રહ્યા હતા. અગાઉ પણ જરૂરી સુરક્ષા ન હોવાને કારણે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફિસરે થોડા સમય માટે અમુક પ્લાન્ટ બંધ કરાવ્યા હતા. આ કંપની તેનું પ્રદૂષણયુક્ત પાણી દરિયામાં છોડી અને દરિયાઈ જીવસૃષ્ટિને પણ ભયંકર નુકસાન કરતી હોવાના અને તેમજ મોટા પ્રમાણમાં પ્રદૂષણ પણ કરતી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ પણ થયા હતા. અગાઉ પણ અનેક કામદારોએ અને અનેક ઇજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થતી ન હોવાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. શું નામ તમારું? આજે ગુજરી ગયા, શું થયું તમારા? શું નામ છે એમનું? એમનું નામ દીપલ. કેટલા વર્ષથી અને કઈ કંપનીમાં ફરજ બજાવતા હતા? બિરલા. કેટલા વર્ષ થયા હતા? ત્યારે તો 2 વર્ષ જેવું થયું. 2 વર્ષ થયા અહીંયા. અને આજે શું બન્યું? એની પહેલાં 7 વર્ષ નોકરી કરી હતી અહીંયા, પછી 3 વર્ષ રિલાયન્સમાં તો પછી પાછા અહીંયા જોઈન્ટ થઈ ગયા. આજે શું બનાવ બન્યું છે? અમને તો ખબર નથી, અમે તો કંપની હોય નહીં કાંઈ, માણસો કહેવાય રૂમ પડી પડી ગયા નહીં. સામે અહીંયા દવાખાનાથી થયો, દવાખાને આવીને જોયું તો પંપિંગ કરતા હતા, અમારી કંઈ વાતચીત થઈ નહીં. અહીંયા એમ કહે બોલતા હતા થોડું થોડું. આમાં શું તું સેફ્ટી કોઈ બેલ્ટ કે એવું કંઈ હતું નહીં એની પાસે? કંપનીની બેદરકારી લાગે તમને આમાં? કંપનીએ જે સાધનો આપવા જોઈએ સેફ્ટીના, અગાઉ એન્જિનિયર અને આ કયા વિભાગમાં શું કહેવાની નોકરી કરતા હોય? પાવર પ્રોજેક્ટમાં શું હતા એ એન્જિનિયર? કેટલા વાગે બન્યો તમને? ક્યારે માગણી શું છે તમારી આમાં કે ભાઈ આવો બનાવ બને છે? અગાઉ એન્જિનિયરો ઘણા જીવ ગુમાવી બસ તમારે ખબર જ છે. એ તો સલાહ જાહેર છે ને, હમણાં અકસ્માત થોડા ટાઈમ પહેલા થયો તો રોકડી બધું આવે ત્યારે બન્યું. કંપની કહેવાય